મારી પાસે લઈને આવેલી 700 ડાયાબિટીસ ન જીવે. મેં કહું બેન આ જાજુ નહીં જીવે, તેમ મોરસ ખાધી છે એ છોકરાના શરીરમાં ગઈ છે. છોકરું ધાવે ત્યાં સુધી મોરસ તો ના ખવાય. સારો બાળકોને ઉછેરવા માવતરને થોડુંક દુઃખ વેઠવું જ પડે, પણ એ આગળનો ધૈર્ય વેઠતો હતો. હતા તો મોજ શોખમાં બેઠેલો શાકભાજી લેવા જાય તો પાણી પૂરી ખાતો આવે. અત્યારના જુગમાં લગભગ પહોંચે ઇન્દ્રિયો મત્સ્યકમાં આવી છે, ગરીબ વધારે ભૂલા પડ્યા છે. મોટા લોકો તમાકુ બીડીઓ ઓછી પીવે છે, કારખાનાના માલિકો. અરે બીડીઓના બનાવનારા મોટા કારખાના વાળા, અરે વિમલ બનાવનારો ધણી વિમલ નહીં ખાતો. અને આપણો 100 રૂપિયા આખા દાડાના કમાય તો 5 પડી ગયો ખરે. આપણામાં મજૂરી વર્ગ ને ગરીબ વર્ગ વ્યસનો બહુ કરે છે. નહીં તો અત્યારનો જુગ જ એવો આવ્યો છે 20 વર્ષમાં પૈસાદાર બની જવાય એમ છે. ખેતરમાં મજૂર નહીં મળતો અને મજૂર ઉચ્ચ કામ કરે તો 500 રૂપિયાનો કપા હોય. અત્યારે હું અમે જોયું છે, પણ એવો 500 ના કપા હોય તો 250 નું પી જાય. એને એવું થાય કે આજ તો બહુ કામ કર્યું તો હું થાકી ગયો. હારી પણ અહીંયા 2 લોકો બહુ દુઃખી છે. સુખી થવાના યુગમાં 2 લોકો બહુ દુઃખી છે. અહીંયા વિહમણ મકઈ પાકતેલી હોમણ ઉપર પકવનારા થયા છે. અહીં વિહમણ ડોંગર પકવનારા હતા, આપણા ગૈરિયા તો સમણ પકવનારા થયા છે. વિકાસ થયો છે ધંધાનો, પાણીની વ્યવસ્થા પણ થઈ છે, સારી રીતે પકવવાની બુદ્ધિ પણ આવી છે, પણ સારી રીતે વાપરવાની બુદ્ધિ હજુ આવતી નહીં. સારા ખોટા જાતિ કુજાતિ બધા વ્યસન વધારે કરે છે. વ્યસન કોઈ પણ રીતે દુઃખી કરે. ભક્તિ બહુ વધી છે, ધર્મ બહુ વધ્યું છે, પુણ્ય બહુ વધ્યું છે. 50 વર્ષ પહેલા આટલા પાક નતા અમે જોયા. હું નાનો હતો, 10 વર્ષની ઉંમર ગુરુ હાથે ફરતો હતો, ચાલતો વડોદરાથી ચાલતા નીકળીએ સિમરિયા ગોલ લઈ આવીએ. એ અમારું છેલ્લું ગામ 4 મહિને પાછા વળીએ તો 4 મહિને પાછા કોનવાળી ગુરુ ગાદીએ પહોંચે. 4 મહિના પર પોતાના ઘેર ચોમાં હમરાઈએ. ભક્તિ કરવાનો યોગ બહુ નાનપણથી મને મળ્યો છે, બહુ મળ્યો છે. ભગવાનને કયા અર્થમાં હું વખાણ કરું? કદાચ આટલી ભક્તિ સલંગ બીજાને મળવી મુશ્કેલ હશે, નહીં મળી. એક ધાર્યું 30 વર્ષ ગુરુનું જોઈન્ટ ગુરુ સાથે રહેવાનું મળ્યું છે. બધા ધર્મોના બધા સંપ્રદાયોના શાસ્ત્રો પણ અભ્યાસમાં આવ્યા છે. ને વધારે કહું તો જીવનમાં જોવા જેવું છે એ પણ જોવા મળ્યું છે, જેને ભગવાન કહેવાય છે. અહીંયા ભગવાનનું એક સ્વરૂપ છે, સાક્ષાત પ્રગટ, જેમ મંદિરમાં બેઠો છે એમ જીવતો તમને મળે. જેમ તમે મને જોવો છો હું તમને જોઉં છું, એમ ભગવાન તમને સાક્ષાત મળે, ટૂંક સમયમાં મળે. આ કળયુગમાં ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે કળયુગનું જીવન બહુ ટૂંકું છે. 100 વર્ષનું જીવન છે, પણ અત્યારે 70 થી વધારે કોઈ જીવે એમ લાગતું નહીં. ખાવાનું કશું સારું નહીં, સારું દૂધ ડેરીમ જાય અને બગડેલું કોથરીયમ ઘેર આવે. મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું દૂધ કઈથી આવે? તો કોથરીમાં. એને ખબર નહીં ભેંસ મેથી ગાયમાંથી આવે.
વહેલો ઉઠીને મા બાપ એને વેચીને ડેરી ડેરી રેડી આવે, જાગતા છોરો કોથરી જ દૂધના પૈસા બહેનો લે એટલે બહેનો ઘરમાં ના રહેવા દે, તરત જ ભરી આવે. અને કોથરિયાના પૈસા એનો બાપ આવે, છોરોનો બાપ. એટલે આ બહેનો સાચું દૂધ આલી આવે છે, ખોટું દૂધ ઘરમાં લાવે છે. 6 ફેટનું આલી આવે ને 40 ફેટનું પાછું લાવે. એ છોકરો કેવી રીતે શક્તિ આવે? પછી લોકોએ શક્તિ ખોરવા મળી, ઘી દૂધ બધું બગડ્યું છે એટલે લોકોએ શક્તિ ખોરવા મળી. તો કેટલાક કે ઈંડોમાં શક્તિ છે, કેટલાક કે મગડોમાં છે. એટલે વેચનારાએ એનો ભાવ વધારી દીધો 400 રૂપિયા કિલો. તો એ ખાનારો ભેમ બનવા માટે બહુ મથે છે, તો એ 10 કિલોનું પોટલું ઉંચકાતું ને, એટલું ખાઈને શાકભાજી ખાઈને ભીમ 10,000 મનની ગડ્યા ઊંચકતો હતો. ભાજીપાલો ખાઈને આથી 1,000 મણ વજન ખેંચી કાઢે, ચાલતી ગાડીઓને પકડી લે છે આથી, પોતાની ઊંઘે ઊભી કરી દે છે. દક્ષિણમાં, દક્ષિણમાં વધારે આથી છે. આ બાજુ સિંગલ દીપના જંગલમાં મદ્રાસ બાજુ આથી બહુ, પણ ગાડી જઈ જતી હોય ને તો હાથી ઉભો રહીને પકડી લે છે, ઉભી કરી દે ગાડી. એવા શક્તિશાળી હાથી છે ભાજીપાલો ખાઈ. આપણો શાસ્ત્ર એવું કહે છે, શક્તિ જોઈએ તો માના દૂધમાં અને ગાયના દૂધમાં મળે. માનું દૂધ તો નાના હતા ત્યારે મળ્યું, પછી ના મળે, પણ ગાયનું દૂધ કાયમ મળે. ઘરની ગાય રાખીને આપણે પીએ તો વધારે સારું. હું નહીં કરી શકતો, બાકી તો કરવા જેવું. શુદ્ધ વસ્તુ મળે. તાજપુરામાં નારણ બાપુ 40 વર્ષની ઉંમરે અનાજ છોડી દીધેલું, ભક્તિમાં જોડાઈ ગયેલા, સંસારના કામ પણ છોડી દીધેલા. તાજપુરાના એક ડુંગરાની મય ખાડાની મય પહેરી ગયો. પછી ટૂંક સમય પછી ગાય પણ કોઈ આવી, ગાયનું એટલું જ દૂધ પીતા હતા, બાકી કશું નતું ખાતા. 40 વર્ષની ઉંમરથી 112 વર્ષના થયા એટલું જીવ્યા, એટલી ગાયનું દૂધ પીધું છે. ગાયના દૂધ સંપૂર્ણ ખોરાક છે એવું આપણે ભણીએ છીએ, બધો તત્વ એમાં મળે ગાયના દૂધ. પણ આપણા લોકોનું ઓછું ભાવે છે, ચા વધારે ભાવે, મને ચા વધારે, દૂધ ઓછું ફાવે. ચા જેટલી વાર આવે એટલી વાર આપણે ઘૂંટો ઘૂંટો મારતા રહીએ છીએ. ભગવાને મનુષ્ય અવતારનું શરીર આપ્યું છે. શરીર સુખી તો ભક્તિ થાય, નહીં તો નહીં થાય. પહેલું સુખ તે જાતે ન રહે. આ શરીરને જેટલું સાચો એટલું ભજન તમને કરવાનું મજા આવે. અત્યારે મારું 68 વર્ષની ઉંમર છે, મેં જરી જાળવ્યું નહીં આ શરીરને, મેં સાચવ્યું નહીં, પણ ખરેખર ખબર નહીં ભક્તિના કારણે ભગવાન સાચવી રહ્યો છે. રાતે ના જમાય હું રાતે જમું છું 3-4 વાગે, વહેલો જમું તો વીતે છે, મને સત્સંગ નહીં કરી શકે. દિવાળીના 80 વર્ષથી 8 મહિના 1-1 રાત પ્રોગ્રામ કરું છું. કારતક ગયો, માક્ષર ગયા, પોહ બેઠો, કોઈ રાત ખાલી નહીં, પૂરેપૂરા દિવસો પાઠ ને પ્રોગ્રામમાં જાય છે. 4-5 વાગે ઘેર પહોંચું છું. એટલે બહુ દરકાર નહીં રાખી શકતો આ શરીરને, પણ 2 કામ કરું છું. સવારમાં 1 કલાક રામ 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 કરું. રામ નામ કી ઔષધિ ખરી ખંતથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મટી જાય. મજાની વસ્તુ છે. હમણાં હું બેઠો ત્યારે મેં 3 ભજનો રામ નામના જ ગાય. બોણ સાહેબનું ભજન, કબીર સાહેબનું ભજન, તુલસીદાસનું ભજન, નરસિંહ મહેતાનું ભજન,
આ રામ નામનો પાઠ છે અને રામ નામ અમર મંત્ર છે, ભવરોગની દવા પણ છે અને દુઃખની દવા છે. રામ કહેતા દુઃખને જવું પડે છે, મોતને જવું પડે છે. જેણે ભગવાનનું રામ નામ લીધું છે, પણ કેવી રીતે? કામિહી નારી પિયારી જીની લોભી કો પ્રિય દામ, તુલસીદાસ. તિમી રઘુનાથનું નામ પ્રિય લાગે મનુ રામ, તુલસીદાસ. જેમ ઘણી વેશ્યા જેવી સ્ત્રીઓ પારકા પુરુષમાં પોતાનું મન કાયમ જોડેલું રાખે છે, લોભી માણસને ગમે એટલા રૂપિયા મળે તો એનું મન રૂપિયામાં જ હોય છે, એનો સંતોષ નહીં, બીજા કઈ પડ્યા છે એ ખોરી ખોરે જ કરતા. જે બહુ રૂપિયા છે ને જેની પાસે, એને રૂપિયાથી ડરાવું નહીં આવતું, અને નવા કઈ મળે એ મળતો હોતી ખોરી ખોર કરે છે. એના પ્લાન કદાચ પૂરા થતા જ નહીં. અહીં દહ દહ કારખાના ચલાવનારા છે પોતાનો. તમે આલોલમાં આવો, કેબલ વાળાના 3 ફેક્ટરીઓ મોટી મોટી છે, અને એવું પાછું વાપીમાં એની ફેક્ટરીઓ, બીજે શું નહીં હોય, ને 2 રોટલીથી વધારે ખાતો નહીં. ભગવાને આવા માણસોને કેમ બનાવ્યા છે, એમને કેમ એવો લોભ મળ્યો છે કે જેના કારખાનામાં હજારો ગરીબ પોહાય છે, એ ભગવાનની વ્યવસ્થા છે. ભગવાને એને બુદ્ધિ આલી છે, કળા આલી છે, ભણતર આલી છે, કંઈક કરવાનું શીખ્યો છે, અને લોભને લીધે એવો કંઈક કરે જ કરે છે. હજારો ગરીબો એમાં નોકરી કરે છે, પોસાય છે. ભગવાનની વ્યવસ્થા બરાબર છે, કશું ખામી નહીં. આ કળયુગમાં કમાવાનું જ્ઞાન નેહારમાં છે, રોટલાનું જ્ઞાન ભણતરમાં મળે. કોઈ LLB થાય, કોઈ BA BED થાય, કોઈ BE થાય, કોઈ PhD થાય, કોઈ MBBS થાય, એટલે કોઈ ડોક્ટર બને, કોઈ કલેક્ટર બને, કોઈક નેતા બને. નેતા તો અભણ હોય તો બનાવે, એ ખરી પોસ્ટ છે, હારામ હાર. નેતા બનવાની પોસ્ટ મેં ભણતરની જરૂર જ નહીં, ફોર્મ ભર દો, નંબર લાગી જાય, લાગી જાય. અંગૂઠા પાડે એવા સંસદ સભ્ય હોય છે, એ સેવાનું ખાતું છે. આ સરપંચ થી મોડીને કલેક્ટર થઈએ કે વડાપ્રધાન થઈએ, એ સેવાનું ખાતું છે. એટલે એમાં ભણતર ભણતરની સેવા કરે એ જોડાય, ધીરે ધીરે અનુભવી થાય ને કરતો કરતો ઉપર જાય, સરપંચ થાય, પછી તાલુકા પ્રમુખ થાય ને પાછો ધારાસભ્ય થાય. આપણી પાડોશમાં મોહનભાઈ નહીં, એમનો દીકરો છે. મોટા ભાગની એમની જિંદગી રાજકારણ સાથે જોડાયેલી છે, બહુ ભણેલા છે એવું નથી, પણ અનુભવ છે, આગળ વધ્યા છે. ને એમના હાથે જેટલું સમાજનું કામ થાય એટલું કરતા રહ્યા છે, કર્યું જ છે. છેક દિલ્હીમાં આની વસ્તુ અહીં ઠેઠ સુધી લાવીને મૂકવાની એમને આભારી છે. તમે ધારો એટલું નહીં કરતા હોય, પણ કરે છે, એ જ આપણે જોઈએ છીએ. હું તમારી બાજુ 84ની સાલમાં આવતો હતો, તાશીની સાલમાં ગઢભીખાપુરામાં પ્રભાતભાઈ ત્યાં મારી શરૂઆત. પણ અમે આ રોડ ઉપર આવીએ ને બાકરોલથી, સાયકલ ના આવે, સ્કૂટર શું આવે, બધા પથરા સુતા એ કઈ સોટેલો નહીં. પેલું પૈડું ગબડાવે તો પેલો સીધું કરે. 10 વર્ષ સુધી હું આ રીતે આવ્યો છું પ્રોગ્રામ કરવા, સ્કૂટર ઉપર, એવું જૂનું સ્કૂટર હતું આવતો હતો. આજે બધું સારું છે, એ આનંદની વસ્તુ છે, આ બધા કરનારા છે,
જે તે રીતે થતું રહ્યું છે. પણ આ કળજુગનો માણસ એવો છે કે એને સરકારના કોમનો સંતોષ જ નહીં. બધાને એવું થાય છે કે મારે બાયણા હોતી થઈ જાય તો હા. અને કેટલોક એમ થાય ઘરમાં હું સરકાર પ્લાસ્ટર કરી આવે તો બધા ખા. આપણો મન બહુ લોભી છે, કશું કરવું નહીં, મફત મળે તો આપણે તૈયાર છીએ. તે વહેલા છે ધન છે આ ભારત ભૂમિને, આપણે જે દેશમાં છીએ ને, આ ભારત ભૂમિ ભક્તિથી રંગાયેલી છે. અહીં એક ભક્તિનો જન્મ થયો છે, આખી દુનિયામાં પછી ગઈ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી. ભક્તિ આપણી ભારત ભૂમિમાં જ પ્રગટ છે. ભગવાન આકાશની પેલે પાર વૈકુંઠમાં બેઠો છે, પણ ભારત ભૂમિમાં ભક્તિને એણે મોકલી છે. અને એની ભક્તિના પ્રતાપે આપણો દેશ સુખી છે. અહીંયા જોઈએ એવું વાતાવરણ છે, શિયાળો ઉનાળો ચોમાસુ બધી ઋતુ એક જ આપણા દેશમાં સારી છે, એટલે આપણો દેશ સુખી છે. ગાડીઓમાં ભરવાનું બીજા દેશોમાં નીકળ્યું છે, ઈરાન ઈરાક, પણ પેટને ભરવાનું તો અહીંયા જ છે. માણસને જીવવા માટે અનાજ જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, ધમઝમાટ મળ્યું છે, ભરેલું છે. આપણે તો ખૂબ બગાડીએ છીએ ઉડતા, અહીં પાણીનો બગાડ બહુ છે. ઈરાન ઈરાકમાં જાઓ તો 70 રૂપિયા લીટર છે પાણી, 70 રૂપિયા લીટર. અહીં પેટ્રોલ 70 રૂપિયા છે, પેલું ત્યાં પાણી 70 રૂપિયા. 70 રૂપિયા પાણી પીને જીવવાનું એ કેવું થાય? એટલે હાથ દાડે નાહવાનું કહ્યું છે. ટાઈમ મળે તો હાથે જ દાડે નાહવું. આ મુસલમાન ધર્મ ત્યાં ફેલાયો એટલે એમને જુમ્મે જુમ્મે દર શુક્રવારે નાહવું, વચ્ચે ના નાહવું. પાણી નહીં તો શું કરવા? આપણા દેશમાં 3 વખત નાહવું હોય કે ન હોય, સવાર બપોર ને હોય નાહવું સારું. નાહવાથી સુસ્તી ઉડી જાય છે, આળસ નીકળી જાય છે. આમ તમને સુસ્તી ચડે, મોઢું ધોઈ લો ને તો એ તમને આળસ જતી રહે. પાણી નિર્મળ છે, પાણી તો અમૃત છે. અહીંયા કેટલા અમૃત, એક અમૃત આ પાણી પીવો છો તે. પછી દૂધ અમૃત કહેવાય છે, જીવન તત્વ કહેવાય છે. અમૃત એટલે મરતા માણને જીવતો રાખે, મરતો માણસ પાણી પીને જીવતો રહેતો હોય, દૂધ જીવતો રાખે. પછી બીજું એક અમૃત છે, સંતોના ચરણના અંગૂઠા ધોઈને. સત્સંગી માણસો સંતોના પગના અંગૂઠા ધોઈને પાણીથી, દૂધથી, દહીંથી, ઘીથી 5 જાતની વસ્તુ ભેગી કરીને સંતોના ચરણ ધોવાના કયા છે? દૂધ, દહીં, મધ, મખણ, સાકર, આવી 5 વસ્તુઓ ભેગી થાય, પંચામૃત કહેવાય. એ પણ અમૃત છે, ખવાય. એ જીવન તત્વ છે. તમે આ 5 વસ્તુ ભેગી કરીને ખાવ તો રોગ ને જવું પડે. ગાયનું દૂધ હોય એમાં મોરસ નહીં, ગોળ હોય. ગોળ ને મોરસ એક જ જગ્યાએથી બને, પણ બેના ગુણ જુદા છે. ગોળ આપણા શરીરને શક્તિ આપે, મોરસ શક્તિનો નાશ કરે. એને હાડકાની પોલિશ કરવામાં આવે છે, એટલે ખોટી વસ્તુ અંદર ઉમેરેલી છે. એવું ક્યાંક છે જે કેમિકલ આવતું હોય? આ પંચામૃત ઘણા સંતો પીવે છે. આપણે તો અહીંયા કોઈ ભજન કરાવે ને પ્રસાદ જોડે પંચામૃત મેળે છે, બનાવતા ના આવડતું હોય ખબર નહીં.
ગાયના દૂધમાં ગોળ ન ખવાનું, મધ ન ખવાનું, દહીં માખણ અને ઘી ન ખવાનું. આમ પાંચ વસ્તુથી દૂધમાં, દૂધમાંથી જ બન્યું છે તો એ દૂધમાં પાછું ઘી ન ખવાનું, માખણ દહીં ન ખવાનું, એનો આખો સ્વાદ બદલાઈ જાય. પંચામૃત એને કહીએ, ભગવાનને ધરાવવાનું, આપણે પ્રસાદ રૂપે પીવાનું, એ પંચામૃત છે. એક બહુ મોટું અમૃત છે જે આજે વહેંચાઈ રહ્યું છે, જ્ઞાનામૃત. આ સત્સંગમાં આપણે બેઠા છીએ ને, આ જ્ઞાનની સભા, જ્ઞાનનું અમૃત 14 લોકમાં નથી. મોટા મોટા દેવો, ભગવાન, સંતો, ઋષિઓ બધા ઉપર રહે છે, પણ ત્યાં જ્ઞાનામૃત નથી. શંકર ભગવાનને પારવતી પણ જ્ઞાન સાંભળવા અહીં આવે છે, વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી અહીં આવે છે, બ્રહ્મા અને સરસ્વતી પણ સંતોની શોભામાં કોઈના કોઈ રૂપે આવીને સત્સંગનો રસ લે છે. કોઈ સંતો જોઈ શકે છે. અગસ્ત્ય ઋષિને તો શંકર પાર્વતી આવેલો, એક મહિનો રહેલો, રોજ સત્સંગ થાય સંતોના આશ્રમમાં, રોજ સત્સંગ થાય, એક મહિનો રોકેલો. રામાયણ ની કથા સાંભળો, સૌથી પહેલો રામ મંત્ર શિવશક્તિએ રચ્યો છે, પછી દેવોને આપ્યો છે. દેવોને ત્યાં ગુરુએ પાઠ કર્યા, બૃહસ્પતિ ગુરુ પાઠ કર્યા છે, સકલ દેવો એમાં જોડાયેલા, અને ઇન્દ્ર રાજાએ આરતી ઉતારેલી, એટલે હજુ આપણી આરતીમાં બોલાય છે પાઠની આરતી, પણ કેટલાકને બીજું કંઈક બોલાઈ જાય છે. અરે આરતી ઉતારે મારા ઇન્દ્ર મહારાજજી રે, હેવી વડારે ધણીને ઉતરે આરતી. હવે ઇન્દ્ર રાજા પોતે આરતી ઉતારે પાટમાં, અને શાસ્ત્ર મેળવો તો અત્યારે એ જ ઉતારે છે. આ પાટમાં નરનારી આરતી ઉતારવા આવે ને, એને ઇન્દ્રનો અવતાર કહ્યો છે. પાટ જેને ઘેર થાય, પાટનો ખર્ચો જે આવે, પાટની સેવા જેને તૈયાર કરી છે, તન મન ધનથી જેણે પાટ રચ્યો છે પોતાને ત્યાં, એને આજની સભામાં ઇન્દ્રનું પદ કહેવાય છે. ઘરનો આગેવન છે, ઇન્દ્રનું પદ છે. આપણે સમય ખર્ચી રહ્યા છે, એમણે તનમન ધન ખર્ચ્યું છે, અલખના પાઠ ઉતાર્યા છે, અને એમાં મનુષ્યના શરીરમાં માથું એ બ્રાહ્મણ છે, હાથ એક ક્ષત્રિય છે, હાથના દેવ ઇન્દ્ર છે, અને આજથી જ આરતી ઉતરે છે. એટલે આજે પણ પાઠની આરતી ઇન્દ્રદેવ જ કરે છે. સિદ્ધાંત મેળવો તો જાણવા જેવું છે. આ પાઠ યજ્ઞ કહેવાય છે. પેલા રાજા મહારાજાઓ મોટા યજ્ઞ કરતા, એ વેદમાં એનું નિશાન છે. પણ એ પહેલાનો પાઠ થયો, અલખનો પાઠ, રોમનો પાઠ, શિવશક્તિનો પાઠ એમ કહેવાય, સતનો પાઠ. આ પ્રથમ પહેલા શિવશક્તિના ઘરમાંથી પાઠ દેવોની પાસેથી આ ધરતી પર આવ્યો. અજગર મુનિ ગુરુ છે સતયુગમાં, પ્રહલાદ ભગત આ ધરતીનો રાજા, નવખંડ ધરતીનો રાજા. પ્રહલાદ ભગતને ઘેર પાઠ ગુરુ લઈને આવ્યા છે અને પાઠ કર્યા છે. આટલા બધા માણસો નહીં, પ્રહલાદ, એની રાણી અને ગુરુ, ત્રણે જ જણા એકાંતમાં બેસીને ઘરમાં પાઠ કરે. સતયુગમાં રાતના 12 વાગે શરૂ થાય, 4 વાગે પૂરો કરી દે,
રાતના બારે જગત ઊંઘી જાય ત્યારે સંતો જાગે, રાતના ચારે જગત ઉઠી જાય તો સંતો વાળી મળે પાઠ. ચાર કલાક રાતના એવા છે માયા ઊંઘી જાય, ચાર કલાક માયા ઊંઘી જાય, જાગે ખરી પણ વિષય ભોગી લોકોને ત્યાં રાતના 12 થી 4 માયા જાગે અને સંતોમાં ભક્તિ જાગે. તો બને તો રાતના 12 પહેલો પાઠનો પ્રકાશ થાય તો સારું, એવી એક મર્યાદા સતયુગમાંથી. માયા આવે તે પહેલો ભક્તિ આવી જવી જોઈએ, એ આપણે શીખવા જેવું છે. આ મનુષ્યનો અવતાર ભગવાન આલ્યો છે, માણસની અંદર માયા 10 વર્ષ પછી શરૂ થાય છે. હવે તો કળયુગ છે એટલે બહુ 5 વર્ષથી થાય, પણ 2.5 વર્ષનું છોકરું થાય તો 11 વર્ષનું થાય તો હજી બાબરી લેવડાવવી મા બાપે, બહુ મોટા મોટા ખર્ચા કરીને નહીં, નદી કિનારે દેવ મંદિરે ગુરુદ્વારે બાબરી લેવડાવી. અત્યારે બાબરી બહુ ચાલે છે, લોકો બહુ ખર્ચા કરે છે, એમાં આટલો બધો ખર્ચ નહીં કર્યો. બાબરી લેવડાવવી એટલે ગુરુ દીક્ષા લેવડાવવી, ગુરુની દીક્ષા. અત્યારે મોટા લોકો ગુરુ દીક્ષા લે ને તોય બોળું કરે છે. આ સ્વામિનારાયણ માન સનાતન માન માથું, આ જૈન ધર્મ માન માથું બોળું કઈ ન કરે છે, રીત છે, તત્વજ્ઞાન પણ એમાં છે. પણ નાના બાળકોને 2.5 વર્ષની ઉંમરનું થાય એને બાબરી લેવી અને તરત જ પોતાના ગુરુ પાસે લઈ જવું, ગુરુ પાસે લઈ જઈને ગુરુનો હાથ માથા પર પડે, ગુરુની શૂરતા છોકરા ઉપર પડે, ગુરુનો મંત્ર કોનમે પુરાય ને ગુરુના આશીર્વાદ મળે. પછી મા બાપનું એક કામ છે, આ ગુરુ કર્યા પછી આ છોકરાને રોજ માંગણી પકડાય નજીકના મંદિરે લઈ જવું, ઘરમાં ગુરુનો ભગવાનનો ફોટો પધરાવીને છોકરાને રોજ ત્યાં દર્શન કરાવવો, આરતી કરાવવી, પૂજા કરાવવી, પ્રસાદ વહેંચવો, 1/2 કલાક ભક્તિમાં જોડવું. જો તમારા છોકરાને રામ જેવું બનાવવું હોય તો, નહીં તો રાવણ તો થઈ જ જશે, કશું કરવું નહીં પડે, એ બની જવાય એવું છે, છૂટો મેળશે એટલે રાવણ થઈને તો આવશે જ. એના ગુરુ ચોફેર પર શુક્રાચાર્ય રામ બનાવવા માટે તો ભક્તિની જરૂર છે, રામ ભક્તિ ને તો કોઈક સંત ગુરુ મળે તો થાય, કરવા જેવું છે. અઢી વર્ષથી 11 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી બાબરી લેવાય અને રહી ગયું હોય તો મોડી લેવાય, મારું એવું કહેવું છે. પણ ગુરુ પાસે તો લઈ જ જવું, ગમે ત્યારે આપણું છોકરું નુગરું ના રહેવું જોઈએ અને ગુરુ પાછળ જ્ઞાની હોવા જોઈએ. દરેક વસ્તુનો કારીગર અનુભવી જોઈએ. અહીંયા 14 જાતના ગુરુ છે, પડવો બી તીજ ચોથ અને 14 સુધીના ગુરુ છે, એમાં 14 ગુરુ બહુ ખરાબ. હરામહારા છોકરાને રાવણ બનાવી દે, હરામહારા છોકરાને જેસલ બનાવી દે, હરાહારા છોકરાને પાપી બનાવી દે, 14 ગુરુ કયા છે. તમારા ઘરનું સુખ કેટલોકને ગમતું નહીં, ભગવાન તમને છોકરો આલે, છોકરી આલે, પૈસા આલે, કેટલોકને ગમતું નહીં. અદેખે કરનારા લોકો તમારા છોકરોને બગાડે, પૈસા ખર્ચીને બગાડે, ગુરુ બનીને બગાડે. તમે તો કમાવા નહીં જાઓ અને તમે તો ભજનમાં જતા રહો, પણ એવા સ્પેશિયલ પેલા બોલાવી ગોઠો, એને આડોય ખાતો કરદે, દારૂ પીતો કરદે, પછી તો મા બાપ ભગત ને તો બહુ મોડી ખબર પડે. ગામમાં વડવાડો કરતો કરતો આવે ત્યારે મા બાપને ખબર પડે કે મારો છોરો આટલો બધો બગડી ગયો. હવારમાં જ ભગવાનની ખબર કાઢો, દિવસમાં બને તો 10 વાર છોકરાની ખબર કાઢો. ભણવા જતું હોય હાઈસ્કૂલ કોલેજમાં પણ ખાનગી તપાસ રાખવી,
કે આવો કોલેજમાં જાય છે કે આથણી માતાએ જાય છે, નહીં તો તમે સમાજ નહીં સુધારી શકશો. એકલા પૈસા પાછળ પડેલો માણસ, આજે એકલા પૈસા પાછળ પડેલો માણસ પોતાનો પરિવારને સુધારી શકતો નથી. અમારા જેવા સંતો તો વર્ષમાં એક વાર આવે તો પાછો બાપ જ છોરાને ભજન મેં ના આવવા દે કે ના જઈશ, ટાયર બહુ છે, બીમાર થઈ જઈશ, હમણાં ના જઈશ. વાંગણે આવેલી ભક્તિનો લાભ છોકરું લેવા તૈયાર થાય તો મા બાપ ના લેવા, પછી એ દુખી ના થાય તો શું થાય. ઘર ધણી ખર્ચા કરે છે ત્યારે ચાદર ઓરીને પોતાના છોકરાના કેટલીક બહેનો લઈને આવે, અમને એ બહુ ગમે છે. તમારું હા ભરેલું કદાચ આ કોને પેલે કોને નીકળી જાય, પણ છોકરાનું સાંભળેલું અંદર રહી જાય છે. છોકરાનો અંતર ઉજળો હોય છે એટલે સંતોના પડતા શબ્દ મજબૂત હોય છે, વવાઈ જાય છે. નાનકડી મીરોબાએ ભક્તિ કરી, હવે મોટી મીરોથી થાય છે કઈ ભક્તિ? એ તો નાની મીરો એ કઈ, નાના નરસૈયે ભક્તિ કરી, અત્યારે મોટા નરસૈયા ઘણા ફરક છે. એને પાડોશમાં ભજન આવે તોય નહીં થતું. નાની ઉંમરમાં આપણો અંતર ઉજળો હોય છે, બગડ્યો ના હોય, તે પહેલો જો સત્સંગ મળી જાય, સંતોનો સંગ મળી જાય, ગુરુનું ચરણ મળી જાય. આજે આ કળયુગમાં ભજન બહુ વધ્યું છે, સારું છે. ભજન પહેલાથી ચાલે છે, ચાર ચાર યુગમાં ભજન તો હતું જ. આ સતયુગના પાઠમાં સમરણનો મહિમા હતો, એટલે રાતના 12 વાગે પાઠ થતેલા. સતયુગમાં સમરણ હતું, બાયણો બંધ કરીને ઘરમાં પાઠ કરીને નરનારી એટલે જતી સતી અને ગુરુ એટલે જોગી, આમ બેસીને એક પળોટીએ 4 કલાક વાંખની પલક ના પાડે, પલોટી છોડે ને, જ્યોતની જોડે સમરણના તાલ મળતા હતા. મંત્ર મુખમાં હોય ને યંત્ર જ્યોતિ બને, મંત્ર વગરનું યંત્ર નકમું, યંત્ર વગરનું મંત્ર નકમું. પણ બેને કોઈક જોડિયા લે તો ભક્તિ અંદરથી જાગે તો જાગે. આ સતયુગમાં હતું, પછી 43 યુગમાં એ ભક્તિ ના રહી. મંત્ર ભક્તિ રહી ખરી પણ રૂપ બદલાઈ ગયું, શુદ્ધ મંત્રના રૂપમાં જ હતું એ ના રહ્યું. પછી 43 યુગ આવ્યો ને એટલે ભગવાનનું નામનો મંત્ર વિશાળ બની ગયો, અષ્ટાક્ષરી, એકાદશી, 32 શબ્દનો, 24 શબ્દનો આવા મંત્રો બન્યા. પછી એના યજ્ઞો બન્યા. આ જ્યોતિ એ અગ્નિ સ્વરૂપ જ છે, પણ પછી યજ્ઞો બન્યા, ગાયત્રી યજ્ઞ, શંકર યજ્ઞ, હનુમાન યજ્ઞ, આખું રૂપ બદલાઈ ગયું. પૈસા ખર્ચવાના વધારે થઈ ગયા અને બ્રાહ્મણ સિવાય કોઈ કરે ના એવો એક વિષય પણ આવ્યો. ભૌમિયો તો જોયે જ. આ સૌથી પહેલો પાઠ તમે હો કરી શકો, અત્યારે કરો, આ ટાઈપનો નહીં, ઘીનો દીવો, એ આ પાઠનું મૂળ રૂપ તમારે ઘેરે થાય, બધા કરે જ છે. પાઠનું મૂળ રૂપ દીવો જ્યોતિ, આ દીવો 33 કરોડનો દીવો, આ દીવો ગુરુનો દીવો, આ દીવો ભગવાનનો દીવો. અત્યારે ઘેર ઘેર દીવા થાય છે ને, પણ પોતપોતાના દેવના દીવા. કોકના દીવામાં ભાતીજી દેખાય, કોકના દીવામાં માતાજી દેખાય, કોઈના દીવામાં ગુરુ દેખાય. પોતાની શ્રદ્ધા હોય એ પ્રમાણે દેવ દીવા જોડે જોડેલો છે. મૂર્તિ જોડે એક જ દેવ છે, ભાતીજી રામદેવજી ના દેખાય, મૂર્તિ જોડે એક જ દેવ છે. પણ આ જ્યોતની જોડે બધા દેવો છે. મૂર્તિ એ શરીરનું રૂપ છે, આ જ્યોતિ એ ચેતનનું રૂપ છે. આપણા શરીરમાં ચેતન પુરુષ આવ્યો ને, જીવ, એનું સ્વરૂપ છે. જીવ બધામાં એક છે, જ્યોતિમાં બધા એક છે.
શરીર માં બધા જુદા જુદા છે, પણ આ જ્યોતિ માં બધા દેવ એક છે. એટલે જ્યોતિ જેને ઘેર થાય, રામ નામની જ્યોત પાઠ જેને ત્યાં થાય, 33 કરોડ દેવોનું આગમન થાય. વચને બંધાયેલા છે, વચને બંધાયેલા છે. આ તમારે ઘેર લગે ના આવે તો રોજ હગા ના આવતા હોય, તમે કયા કરો ખબર આવે, ફોન કરો ના આવે, એક અવસર આવે આવવું જ પડે. અવસર આવે ને એટલે આવવું જ પડે, કાં તો જવું જ પડે. બાબરી છે, લગ્ન છે, 12મું 13મું છે, નહીં આપણે બોલાવીએ તો નહીં આવતા, અવસરે આવે. એની ફરજ થઈ જાય. આ જેને ઘેર અલખના પાપના અવસર થાય, ત્યાં જો ભજન વાળા કઈ કઈ થી આવે છે, સત્સંગીઓ કઈ કઈ થી આવે, બહેનો કઈ કઈ થી આવે, ભજન ના રંગેલા હોય જ આવે. તમારે ત્યાં કંકોત્રી પાઠ ની આવે ને ભજન ની, તો બધા ના આવે. લગ્ન માં જવાનો ઉમંગ હોય એ બીજી કંકોત્રી એમ પેલો આગળ જ થઈ જાય કે અમારે જ જવાનું. પાટની કંકોત્રીઓ સ્પેશિયલ જ હોય, અમે મારે જ જવાનું. પણ વ્યવહારમાં દોડતા આપણે જઈએ જ છીએ, એમ દેવ લોકો દોડતા આવે છે અલખના પાટમાં. અલખનો પાઠ એવા દેવનો પાઠ છે, એને રામદેવનો પાઠ કયો છે. આ રામદેવ તો રણુજામાં તો 500 વર્ષ થયા. રામદેવ કહેતા યુગમાં રામદેવ થયા એ દશરથ રાજા ને ત્યાં અયોધ્યા થયા. પણ સ્વયં બે અક્ષરનો રામ, જેને તમે નામથી ઓળખો છો, એ રામ આ જગત નતું તારનો હતો. રામ નામના બીજથી જ જગતની રચના થઈ. એટલે અનુભવી સંતોએ એની ઉપાસના કરી છે. રામ નામનું બીજ જગતનું બીજ છે. ઈશ્વર લાયા અમર બીજ મારા ગુરુજી, પાર્વતી એ રોપ રોપાયો. આપણી શ્રદ્ધા આપણી ભક્તિ એ આપણામાં બેઠેલી પાર્વતી છે, જે તમને અહીં લઈને આવી છે. પાર્વતી માતા આપણામાં શ્રદ્ધા રૂપે બેઠી છે. રામાયણનું પહેલું કોણ, ટાઈમ મળે તો વાંચજો. શ્રદ્ધારૂપી પાર્વતી, વિશ્વાસરૂપી શંકર આપણામાં જ બેઠેલો છે. પણ શ્રદ્ધા બરાબર હાચવો તો વિશ્વાસરૂપી શંકર આવે. તમે જુઓ, શ્રદ્ધા નામની છોકરી હિમાલયમાં જન્મી, ઓલ વરહની થઈ ત્યારે એમને ત્યાં વિશ્વાસરૂપી શંકર પરિણામ આવ્યા. અત્યારે તમારા બધો નામ શ્રદ્ધા તો છે જ, પાર્વતી માતા તમારા બધો નામ શ્રદ્ધા તો છે જ, પણ તૂટે હંધાય આવે જાય. 6 મહિના ભાથીજી જોડે સોટી રહે, 6 મહિના હનુમાન જોડે સોટી રહે, વળી પાછો કોક ગુરુ મળે તો હનુમાન કરતો રામ હારા, તો 6 મહિના થોડું સોટી રહે પાછો રામ કરતો શંકર બતાવનારો મળે. અત્યારે ગુરુ નો પાર નહીં, શ્રદ્ધા તૂટા તૂટ થાય. બને તો હજી શ્રદ્ધા એમ સ્થિર રાખો. તૈણાનો દેવ છે પણ શ્રદ્ધા જ એક શક્તિ છે. અને ગમે તે દેવની પહોંચ થઈ નહીં પણ ભગવાન પાસે જવાય જવાશે. એક વખત ચોટ્યા છો ત્યાંથી આગળ જવાની જગ્યા મળશે. પણ બદલ્યા બદલ નહીં કરવાનું. આ રસ્તો, પેલો રસ્તો, પેલો રસ્તો, સ્થિર થાવ, લઈ જનારું મળશે. ભગવાનનું રામ નામ એ બહુ મોટું બીજ છે. એટલે તો બીજના પાઠ કયા, આપણે પેલી આકાશમાં ઉગે એ બીજની પાસે આપણે, કે બીજ આકાશમાં થાય એ બીજનો પાઠ મળે થારું, એવું કેટલાક છે બીજનો પાઠ. આ બીજનો જ પાઠ છે. અમોહને દાડે થાય તો ફેર પડે એવો નહીં. આ પાઠ જ બીજનો પાઠ છે, બીજધણીનો પાઠ છે. બીજધણી કોણ? બીજનો ધણી શિવ છે. બીજનો ધણી શિવ છે. અને બીજ તો તમારો આત્મ રામ છે. તમારા બોલે છે એ, તમે સાંભળો છો તે મારામાં બોલે.
बोले ते बीजो नहीं एक परमेश्वर पोते गुरु करीने गोती ले अड़गो क्या तू गोते अनो अनुभवी गुरु जो एने सदगुरु कहवाय छे। 600 वर्ष पर कबीर साहेब थया 300 वर्ष पर निरोध साहेब थया घणा ज्ञानी पुरुषो थया छे। आ कलयुग में तो ज्ञान सस्तु थई गयु छे बहु सस्तु। अगला त्रण युग में मोघु हतो। सतयुग में राम नामना पाठ थया प्रहलादे कर्या पण भक्ति करता पहलो गुरु ये प्रहलाद ने कहू बेटा हाथी न वधेरी दे। हाथी कोण? आ दुनिया में फरे हाथी नहीं अपनी अंदर अभिमान छे ये हाथी। आ तमे आ बैठा ने आ बैठा छो हाथी वधेरे एटले बैठा छो। अहीं गरीबे बैठा छे तवंगरे बैठा छे अनेक जातना भाईओ अहीं बैठा छे बधा जेने पोतानी जातनु अभिमान होय के अमे दरबार अमे ठाकोर अमे आ बधो भेगा ना बेसीए ए अहीं आई ज ना सके घेरथी ज ना। जेना आथी जीवता छे एमने पण भक्ति छे तो अहीं नहीं आवे। अरे अमुक मोटा मोटा महाराजो मोह आथी उभो थाय छे मोटो महाराज थई जाय ने 25-50 चेला थई जाय एटले एवो ए पाछो बधन जोड़े ना बे देखे मने अलग गोदड़ी पथरे तो आओ नकना आओ। हाथी बैठेला से अपना अभिमान में हाथी काढ़ो तो भक्ति की शुरुआत थे। सतयुग ना ये पाठ छे। पछी त्रेता युग में पाठ थयो ने त्यारे दशरथ राजा ने क्यों थयो छे गुरु ये करे छे ईवसे करे छे पुत्रष्टि यज्ञ एकल संगी ऋषि आया। आ बधा यज्ञ ब्राह्मणों करे चार पांच वेदना जानकार पर राम आ पाठ छे ने ये तो कोई जतिशति जोगी करे संतो करे संतो ना पाठ छे। सर्व यज्ञ करतो महान यज्ञ छे अपाठ। अपाठ बन्या पछी ब्रह्माए जगत ना घाट गड़ा। अपाठ मल्या पछी विष्णु भगवान ज्योत नो प्रकाश कर्यो निर्गुण माथी शिरगुण देव प्रगट कर्यो। अपाठ बन्या पछी अनामी नाम हतुं ए नाम धारण करीने पाठ उपर बैठो रामपाठ एवं नाम पड्युं छे। અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહાદેવે આ પાઠની જોડે જોડેલા છે। તમે કશું નહીં જીવનમાં એક કામ કરજો એક બીડી ઓછી પીજો પણ ઘીનો એક દીવો સહેજ ઘી પાડીને દિવસમાં એક વાર કરજો। દિવસમાં એક વાર ઘીનો દીવો કર એ ઘરમાં આ પાઠનું નામ બદલાઈ જાય। આ અલખના પાઠ કહેવાય છે પણ જેને ઘેર ઘીનો દીવો થાય એને અખંડ પાઠ કહેવાય। એક ટાઈમ ખાય એ અખંડ અપાશે સદા અપાશે। એક નારી વાળો સદા બ્રહ્મચારી અને એક દીવો રોજ કરે એને અખંડ પાઠ એના ઘરમાં કહેવાય। આ બહુ મોટી વસ્તુ છે જો સમજાય તો। દુઃખ સુખ વેઠી નહીં આમ બને તો કરવા જેવું છે। અમારે ત્યાં એક ગૈડંબા છે વણકર કુટુંબમાં એ કઈક એવી બુદ્ધિ આવી ગઈ તો મજૂરી કરીને જીવે। એકનો એક છોકરો ભગવાન મારા છોકરાને સુખી બનાવજે હું તો દુઃખી છું મારા છોકરા એ વૈતરું નહીં થાય। પણ કોકે કહ્યું બા તમે નવ દાડા ઘીનો દીવો નવરાત્રિ કરો આખું વરાહ ના થાય તો નવ દાડા નવરાત્રિ ઘીનો દીવો અખંડ કરો ચોય ચોય કલાક તો દુઃખ સુખ વેઠીને બાએ કર્યું। પછી બાને એમાં કઈક લાભ દેખાયો આખા ઘરની પરિસ્થિતિ સુધરતી દેખાય એટલે પછી તો
हवा महीनो दीवो करे अखंड श्रावण महीना पेलू नवरात्रि में करे पछी श्रावण में पछी वड़ी कई सुख नो दाड़ो वर्यो अणधारी लक्ष्मी उतरवा मोड़ी गमे ते धंधे घर में छोकरो भणतो थयो पछी तो ए बाए अखंड दीवो करे अखंड एटले मैं कह्युं एवुं नहीं एक एक दाड़े 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 करे अखंड कहेवाय एवुं नहीं चौबीस चौबीस कलाक घी पूरता ज रहेवानुं खबर नहीं पछी कई कोमे जवायुं नहीं होय रोज घी पूरी पूरी हाचो हाचो करवानुं तो कई कोमे जाय એમનો છોકરો એન્જિનિયર થયો એન્જિનિયર થયો એમનું નામ છે મોહનભાઈ અત્યારે દેરોલ સ્ટેશનમાં અંબાજીનું 1 કરોડ ના ખર્ચે કહે માગ્યા વગર પોતાના પૈસે મંદિર બનાવ્યું ચોટીલા વાળી ચામુંડા દર પુણેમાં 2 જણો જાય ચામુંડા કઈ ખબર નહીં કેટલો વર્ષથી આજે ત્યાં અખંડ દીવો છે અણધાર્યો સુખી થઈ ગયો માણસ એટલી સંપત્તિ ભેગી ગીતામાં એવું કહ્યું યજ્ઞ કરવાથી વરસાદ આવે અગ્નિનો દીવો છે એ ઘેર ઘેર થાય તો વરસાદ સારી રીતે આવે યજ્ઞ કરવાથી વરસાદ આવે આ તો એક યજ્ઞની વાત પણ જેના ઘરમાં 1.5 કલાક ભગવાનનું નામ લેવાય જપ યજ્ઞ 2 રામ નામનો યજ્ઞ કૃષ્ણ નામનો યજ્ઞ સાહેબ નામનો યજ્ઞ સતનામનો યજ્ઞ ગુરુ નામનો યજ્ઞ ભગવાનનું ટૂંકું નામ પકડો જપ યજ્ઞ કરો 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ મનને ટેવ પાડો ગમે તેવું કામ છોડીને તરીક બેસી જાઓ કોક આવે તો વાતો કરવામાં 1.5 કલાક કાંઈ ન કહેશે ગપ્પા મારવાનું ને ભગવાન પણ 1.5 કલાક નહીં બેહાતો આપણા એટલે દુઃખી છીએ દીપ યજ્ઞ કરો પછી જપ યજ્ઞ કરો એક ત્રીજો યજ્ઞ સરસ છે સત્સંગ સ્વાધ્યાય યજ્ઞ રોજ સંતો ના મળે પણ તમારા ગુરુનું શાસ્ત્ર થોડું વાંચો ગીતાનો પાઠ કરો તમને ગમતું ધર્મનું પુસ્તક વાંચો એને સત્સંગ કહેવાય એને પાઠ કહેવાય એને પારાયણ કહેવાય આ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ આ અંગ્રેજોને આ ધરતીમાંથી એમના દેશમાં મોકલ્યા વગર અત્યારે કોઈ લડ્યા નહીં લડવું પડ્યું નહીં આ મોકલવાની શક્તિ યજ્ઞમાં યજ્ઞ બધા દુઃખનો નાશ કરે તમારી ગરીબીનો નાશ કરે તમારી તકલીફનો નાશ કરે તમારા રોગનો નાશ કરે બધા દુઃખનો ભાગી જાય જ્ઞાની પુરુષોએ પણ યજ્ઞ તો કરવા એક દીપ યજ્ઞ એક જપ યજ્ઞ ભગવાનનું નામ લેવું અને ત્રીજો એક યજ્ઞ છે આ સ્વાધ્યાય એટલે જ્ઞાની યજ્ઞ તો બહુ પૈસા ખર્ચે તો સંતો આવે પણ સંતોનું એક શાસ્ત્ર છે ને એ સત્સંગ જ છે અત્યારે કબીર સાહેબ ઓધવા મુશ્કેલ છે કબીરના સંતો મોંઘાઈ પડે બોલાવીએ તો પણ કબીર સાહેબ નું પુસ્તક ઉપાડો બીજક કૃષ્ણ ભગવાનની ગીતા ઉપાડો નાનો છોકરો ભણેલો હોય થોડો આપણે અભણ હોય છોરો પણ વંચાવો કરવા જેવું છે સુખી થવું હોય તો લોકો સુખી થવા હારું ગામ છોડી દેશે ઘરને છોડી દેશે કુટુંબને છોડી દે છોરાને છોડી દે વડોદરા જતા નોકરી કરવા તો જવું જ પડે વડોદરા જતા રહે તો વરી ના મજા આવે સુરત જતા એના કરતા વધારે પગાર મુંબઈ મળે એવું જાણે તો તો જતા ત્યાંથી આગળ દરિયા મરીને અમેરિકા જતા લઈ જનારામાં આખો સંસાર છૂટો પડી જાય ત્યાં જઈને સુખ મળવું મુશ્કેલ છે આ સંસારમાં સુખ નથી સુખ ભક્તિમાં જ છે જેને ભક્તિ ઘેરથી જડી ગઈ છે એ બહાર ગયા જ નહીં અમેરિકા નહીં વડોદરા નહીં કહે નહીં ઘેર બેઠો નરસિંહ મહેતા મીરાબાઈ આ બધા ભજન કરવા ગમે તો જાય બધા અમારા ભક્તો પણ જેને ભજનની બેઠક મળી ગઈ એ બીજો વૈત્રો ઓછો કરે ભગવાન એને બધું આવે જેનું ભજન જાગે એને ત્યાં લક્ષ્મી આવે એને તો આબરૂય આવે એને ત્યાં સુખે આવે એના મનને સંતોષે આવે
એના ઘરમાંથી કામ ક્રોધ લોભ મોહ અભિમાન એની મેતે જતો રહે, એટલે આખો માણસ સુખી થઈ જાય. વગર પૈસે સુખી થવું હોય તો ભક્તિ કરો. આ યજ્ઞ એ જ ભક્તિ, કર્મ ભક્તિ ની વાત કરો છો. દીપ યજ્ઞ, જપ યજ્ઞ, ભજન યજ્ઞ એને સ્વાધ્યાયમાં જ ગણાય. અને ચોથું, ખાવા બે હોય તારે ટુકડો રોટલો જે ખાવ છો એ ટુકડામાંથી ટુકડો, કાગડો, બિલાડી, કૂતરું, ગાય, અરે કોઈ પણ જીવ, પરજીવને આલો, પરજીવને આલો, પછી ખાઓ. તમારો ચોથો યજ્ઞ પૂરો થાય. અને આ બધું કરતો અભિમાન ના કરશો. ઘણા એવું કે આટલા વર્ષથી હું પુંજમાં ભરું છું, આટલા વર્ષથી હું આટલા બધા જપ કરું છું, આવી બધી વાતો કરાય, વાતો ની રીતે વાત કરો. પણ આ મન જો હિસાબ કરશે તો અભિમાન કરશે. મન જો હિસાબ કરે ને તો અભિમાન કરે. આમ હેડતો 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 વાવ બાકરો જતો રહે. પણ મન તો હજી ને એમ કે હું કેટલું હેડ્યો તો પાછું એને અભિમાન થાય. એમ ભજન ને કોદાળ ગણવું નહીં, નહીં તો આ મન હિસાબ કરે તો અભિમાન કર. સતયુગમાં અભિમાન ને માર્યું છે, હાથી નો હોમ કર્યો છે ભક્તિ. ત્રેતા યુગમાં પાઠ થયો ત્યારે હરિચંદ્ર રાજાએ પાઠ લીધો, શિવશક્તિ નો પાઠ કરેલો, વશિષ્ઠ ગુરુએ કરેલો, વિશ્વામિત્ર નું જોડાણ થયું. તે વખતે ઘોડાનો ઓમ કરેલો, ઘોડો પાઠને સમજવા જેવો છે. ભગવાનના ભક્તિના પાઠ મળ્યા છે ત્યારે ઘોડો ઓમ્યો છે. ઘોડો એટલે શું? આ મનરૂપી ઘોડો. આ તમે આટલા બેઠા છો ને, કેટલાકના ઘોડા ઉઠાડીને લઈ હોય કે આટલા આવીને બેઠેલા, પણ ઘોડો એ ઠરવા ના દીધા. કોકનું ઘોડું પડી કી ખાવાટે વહેલું હોય, કોકનું ઘોડું બીડી પીવાટે વહેલું હોય, કોકના ઘોડા ના ગમતું જ ના હોય, આવીને બેસી જાય ખરું. એનો મનરૂપી ઘોડો બહુ કંટ્રોલમાં રાખવો પડે. બેહાડો જરીક વાર યજ્ઞમાં હાલ બેઠા છો, અજ્ઞાન યજ્ઞ છે. અજ્ઞાન યજ્ઞમાં 14 લોકના દેવો આવે છે. સુખદેવજી મહારાજે યજ્ઞ કર્યો છે, પરીક્ષિત રાજા જોડે જ્ઞાન યજ્ઞ ભાગવત. ત્યારે ઇન્દ્ર રાજા દેવો હાથે નેચા ઉતરેલા, અને અમૃત નો ઘડો આવ્યો ગુરુને. લે બાપજીયા અમૃત. દેવ દાનવો એ દરિયો વલોયો તારે ભગવાન મળથી નીકળેલું અમૃત ઇન્દ્ર રાજાને આલેલું. હજુ ઇન્દ્ર રાજા પણ અમૃત છે. ઇન્દ્ર રાજા આ ધરતીનું અમૃત લેવા ઉપરથી આવ્યા, ઘડો લઈને કે લ્યો અમારી પણ અમૃત. એ અમૃત કેવું? દરિયામાંથી નીકળેલું, મોણસ મરી જાય અને એની જીભ ઉપર મેલે જીવતો થઈ જાય. પણ આ ધરતીનું અમૃત આપણા બેઠા છો એ વચનામૃત, સંતોનું વચન, વચનામૃત, જ્ઞાનામૃત, એવું અમૃત છે. પેલું તો મરેલો પીવે તો જીવતો થઈ જાય, પણ મરે તો ખરો જ પાછો. અને આ અમૃત જ્ઞાનનું એવું છે, એક જ વાર પીવું પડે પછી મરવાનું જ નહીં. આ જ્ઞાનનું અમૃત છે, અમર થઈ જવાય. એટલે છેલ્લું ભજન ગઈને અમારા સંત ભક્તોને આપી દેવું પડશે. ऐसा है मेरा भाव मेरा मरस, ऐसा है मेरा भाव, ऐसा है मेरा भाव मेरा मरस, ऐसा है मेरा भाव. Thank you.
ऐसा है मेरा।